નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એકમાં ચેપ્ટર બે એકથી નવ સુધીની સંખ્યા વિશે ભણીશું અહીંયા આપેલું છે ગણો અને જોડો આપણે આંગળીઓ ગણવાની છે અને કેટલી આંગળીઓ છે એની બાજુમાં જ ચિત્રો આપેલા છે જે તો ત્રણ આંગળીઓ હોય તો ત્રણ ચિત્ર સાથે આપણે જોડવાનું રહેશે જો અહીંયા ઉદાહરણ આપેલું છે કે એક એક આંગળી છે તો એને એક કેરી સાથે જોડેલું છે તો આવે સૌથી પહેલા કેટલી આંગળીઓ છે બતાવવામાં આવી છે ત્રણ તો હવે ત્રણ સેના ચિત્રો આપેલા છે કહો જોઈએ સેના છે હા હંસના છે તો એની આપણે એની સાથે જોડી દેસું હવે કેટલી આંગળીઓ આપેલી છે પાંચ તો પાંચ ચિત્રો ક્યાં છે અને શેના છે કહો જોઈએ શેના છે હા ઉંદર છે તો ઉંદર સાથે જોડી દેસું પછી કેટલી આંગળીઓ આપેલી છે બે તો બે ચિત્ર શેના દોરેલા છે હા બકરીના છે તો એની સાથે જોડી દેસું પછી એક આંગળી બતાવેલી છે પણ એ તો જોડેલું જ છે કેરી સાથે કારણ કે કેરીનું ચિત્ર એક જ છે છેલ્લે કેટલી આંગળીઓ આપેલી છે ચાર તો હવે પોપટ કેટલા છે ગણો જોઈએ કેટલા છે હા ચાર તો આપણે એની સાથે જોડવાનું છે હવે આગળ દર્શાવ્યા મુજબ જોડી બનાવો અહીંયા જો જોડી બનાવેલી છે તાળાની જોડી કોણ થાય ચાવી હવે પેન્સિલ સાથે શું ઉપયોગ થાય શું થાય પેન્સિલ સાથે હા ઇરેઝર એટલે કે રબર એની સાથે આપણે જોડી દઈશું પછી છે હથોડી તો હથોડીની જોડી કોણ બનશે આમાંથી તો એની સાથે જોડી દેસુ પછી ફૂલ છે રમવાનું ફૂલ રેકેટ વાળું તો એને આપણે રેકેટ સાથે જોડી દેસુ બેડમિન્ટનમાં જે રમે ને એ પછી છે બૂટ આપેલા છે શૂઝ તો એની સાથે કોણ આવશે એની જોડી હા મોજા તો એની સાથે જોડી દેસું તો આ એકબીજાની જોડી થઈ જેમ લાઇટ જો લાઇટનો ઉપયોગ કરવા માટે આપણે શું દબાવવું પડે સ્વિચ હવે આગળ અંકો ગણો અને ગણો અને અંકો સાથે જોડો આપણે ગણવાનું અને એના અંકો સાથે આપણે જોડવાનું છે જો અહીંયા પેલા ઉદાહરણ આપેલું છે સીડી આપેલી છે કે નિસરણી કેટલી છે બે તો એને બે સાથે જો અહીંયા જોડેલું છે ને એવી જ રીતે આપણે જોડવાનું છે ચલો આપણે કાચબા ગણીશું કાચબા ગણજો તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છે છે ને સાત કાચબા તો આપણે સાત સાથે જોડવાનું છે સાત ક્યાં છે કહો જોઈએ હા છ નીચે આપેલા છે તો આપણે એને સાત સાથે જોડી દેસુ હવે કેળા આપેલા છે તો કેળા ગણીશું તમે પણ ગણજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા કેળા છે નવ તો આપણે નવ સાથે જોડવાનું છે તો નવ અહીંયા છે તો જોડી દેસું આ હવે ગાજર છે હવે ગાજર કેટલા છે ગણો જોઈએ ચલો ગણશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલા ગાજર છે આઠ તો આપણે આઠ સાથે જોડી દેવાના છે અહીંયા છે આઠ તો એની સાથે જોડી દેસું પછી કાતર કાતર કેટલી છે તમે કહો કાતર કેટલી છે કેટલી છે હા છ સાથે જોડી દેસુ પછી ગ્લાસ આવે છે તો ગ્લાસ કેટલા છે કેટલા છે હા ત્રણ તો એને ત્રણ સાથે જોડી દેશું પછી એક સાથે ગલુડિયા છે કેટલા છે પાંચ છે તો એને આપણે પાંચ સાથે જોડવાના છે પછી જગ જગ કેટલા છે ચાર છે તો એને આપણે ચાર સાથે જોડવાના રહેશે ખબર પડી આ અંકો સાથે અથવા તો વસ્તુઓ સાથે આપણે એના અંકોને જોડ્યા છે તો અહીંયા સુધીનું કાર્ય તમારે કરવાનું રહેશે નમસ્કાર